બનાસકાંઠાના દોલાભાઈ ખાગડા સહિત ખેડૂત આગેવાનોની વહેલી સવારે એમના ફાર્મ હાઉસ પરથી કરાઈ અટકાયત. બનાસકાંઠાના દિયોદના શણાદર મુકામે ગૃહમંત્રી અમિતભાઈ શાહની સભા પહેલા જિલ્લાના ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી. વહેલી સવારે આખડા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, મહામંત્રી વક્તાભાઈ કુકલ, પાલનપુરથી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરણ, વાઘથી રામસિંહ રાજપૂત તેમજ ધાનેરાથી વીકે કાગ અને ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાઘડાની વહેલી સવારે અટકાયત કરવામાં આવી. ખેડૂતોના પડતર પ્રશ્નો, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને કાર્યક્રમ આપતા પહેલા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે, એટલે ખેડૂત આગેવાનને પોલીસને આગળ કરી નજર કેદ કરી અને કાર્યક્રમ કરવા પડે અને કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ. ખેડૂતોનો એક જ અવાજ, ખેત પેદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણ મુક્તિ. જ્યાં સુધી અમારી યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ યથાવત રહેશે. આજે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જે સણાદરમાં જે બનાસ ડેરીનો પ્લાન્ટ છે ત્યાં આગળ દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ વધારવાના હોય અને ત્યાં આગળ સભાઓ હોય અને એ સભાની અંદર ખેડૂતોની જે અવાજ જે દબાવવાનો પ્રયાસ આજે થઈ રહ્યો છે. ગઈ રાત્રેથી ક્યાંક વહેલી સવારે અમારા જે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાનો હતા એ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે, ગઈકાલેથી નજરકેદ કરવામાં આવ્યા છે. કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું છે, અમારી વ્યાજબી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે, ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે, જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે એને પોષણક્ષમ ભાવ મળે, જે C2+50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ મળે આપવામાં આવે, પ્લસ બીજું અમારું જે ઋણમુક્તિ, ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે, દેવામાંથી મુક્ત કરે, એ અમારી મુખ્ય માગણીઓ છે. જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ. તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજરકેદ કરવામાં આવે છે, જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય. પરંતુ અમારો એક માગણીઓ, જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર જો ખેડૂત સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલાં અમારા જે કરજા મુક્તિ છે એ કરી ના આપવામાં આવે, અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે.